नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनું स्वागत छे। आजे बात करीशु शहर में पड़ेला खाड़ा विषे। खाड़ा विषे जारे पण आपणे चर्चा करीए छे त्यारे एवुं लागे छे के चोमासुं आवे एटले खाड़ा पड़े अने विपक्ष ए खाड़ा बताविने सरकार के प्रशासननो विरोध करे। परंतु आ मात्र वडोदरा शहरनी वात नथी, घणी जग्याओ पर आवी तस्वीरो सामे आवे छे। लोको अलग अलग प्रकारे रस्ताओ पर पड़ेला खाड़ाओनो विरोध करता होय छे ने तंत्रनी आँखों खुले तेवा पण प्रयास करता होय छे। त्यारे आपणी साथे आजे मौलिक बूच छे, सीनियर जर्नलिस्ट छे अने तेमनुं पण द वडोदरा बस करीने पोतानी एक वेबसाइट छे। एमने एक कॉम्पिटिशन शुरू करी छे अने ते शहेरमां एक चर्चानो विषय बनी गयो छे, खाड़ा कॉम्पिटिशन। खाड़ाना फोटा तमे मोकलो अने तमने रोकड़ इनाम पण मळशे। आ जे कॉम्पिटिशन राखी छे तेनी पर ज आपणे आजे चर्चा करीशुं। મૌલિક ભાઈ, સૌથી પહેલા તો તમે જર્નલિસ્ટ છો, ખાડાઓના જ્યારે પણ મેં ન્યૂઝ જોયા ત્યારે વિરોધ પક્ષ કોઈ વિરોધ કરતું હોય તંત્ર પર કે કોન્ટ્રાક્ટરો પર, આ કોમ્પિટિશનનો વિચાર કેવી રીતે આપી? સી, આમાં એવું છે કે મનુષ, જ્યારે ફૂલ ચોમાસું હતું ત્યારે ફેસબુક ખાડાઓના પિક્ચર્સથી ભરાઈ ગયું હતું, છાપાઓ, ન્યૂઝ ચેનલ્સ, બધી જ જગ્યાએ ખાડા ખાડા ને ખાડા, અને વડોદરા તો ખાડોદરા તરીકે જાણીતું છે જ। આ પરિસ્થિતિમાં એ સમયે જે પ્રશાસન છે, કારણ કે વરસાદ ચાલુ હતો તો એ પ્રશાસન એ ખાડાઓ પૂરી ન શકે, અને આ એક બહુ લોજિકલ વસ્તુ છે। હવે વરસાદ થંભી ગયો છે, બંધ થઈ ગયો છે, અને તમારે જો હવે કામગીરી કરવી હોય તો તમે બહાર નીકળી શકો એમ છો, સમય તો મળ્યો જ છે। ખરેખર ખાડાની સમસ્યા જો રોકવી હોય તો આ યોગ્ય સમય છે, અને હું એક નોન પોલિટિકલ વ્યક્તિ છું, એક જર્નલિસ્ટ છું, અને એઝ અ જર્નલિસ્ટ મારું કામ જે કહેવાય ને કે જે ફૂલ હોટ કેક હોય એના ઉપર વ્યૂઝ મેળવવાનું નથી। મારું કામ છે જે રિયલ વસ્તુ છે એને લોકો સુધી પહોંચાડવાનું। વેન આઈ સ્ટાર્ટેડ ધ વડોદરા બસ .com, એક જ વસ્તુ મનમાં રાખીને શરૂઆત કરી છે, બહુ વાર પણ નથી થઈ, હજી 3 મહિના જ થયા છે, અને હું એટલો વિઝિબલ પણ નથી, પણ મારા જે સેગમેન્ટ્સ છે એમાં હું ઘણો વિઝિબલ છું, કારણ કે મારા સેગમેન્ટ્સ ઓનલી પીપલ સેન્ટ્રિક છે। હવે વડોદરા ખાડા ફોટોગ્રાફી કોમ્પિટિશનની વાત કરું, સમય અત્યારે છે કે તમે ખાડા પૂરી શકો એમ છો। આજે નવરાત્રિની અંદર જ્યારે સરકાર વિચારી રહી છે કે નવરાત્રિના કદાચ છૂટ આપશે, કેટલા બધા ગ્રાઉન્ડ પર ઇનડાયરેક્ટલી એક્સરસાઇઝ ચાલુ થઈ ગઈ છે। એવા ઘણા કિસ્સાઓ છે કે ગયા નવરાત્રિમાં જે કિસ્સો બન્યો હતો કે 2 દિવસ વરસાદ પડ્યો અને 3જા દિવસે ગરબા થયા, એક રાતમાં જો પ્રાઇવેટ ઓર્ગેનાઇઝર્સ આટલી મોટા પ્રમાણમાં કાદવ કિચડને કાઢીને એને સૂકવી શકે જેથી ખેલૈયાઓ ગરબા રમી શકે, તો આ તો રસ્તા છે, અને રસ્તા કોના હેઠળ છે તો કે કોર્પોરેશનની હેઠળ। કોર્પોરેશન પાસે આખું ડિપાર્ટમેન્ટ છે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે, એ લોકો પાસે એના કોન્ટ્રાક્ટર્સ છે, અને એ જ કોન્ટ્રાક્ટર્સ કે જેમણે આ રસ્તાઓ બનાવ્યા છે અને એ રસ્તા ઉપર ખાડા પડ્યા છે, તો એક રીતે જોવા જઈએ તો કોન્ટ્રાક્ટર્સને પૈસા મંજૂર કર્યા વગર એ ખાડા પુરાવી આપવાની એમની ફરજ બને છે, અને હમણાં જ એરાઉન્ડ 50 કરોડની આસપાસની રકમ એ કોર્પોરેશને મંજૂર કરી। હવે પરિસ્થિતિ એવી છે મનોજ કે અત્યારે ઇલેક્શનનો માહોલ છે, ઇલેક્શન થશે નહીં થશે એ આવનારો સમય બતાવશે, પણ ઇલેક્શનનો માહોલ છે। દરેક રાજકીય પક્ષ, ચાહે સત્તાધારી પક્ષ હોય, ચાહે વિરોધ પક્ષ હોય, ચાહે ઉભરતા નેતાઓ હોય અથવા સામાજિક કાર્યકર્તાઓ પણ હોય કે જે લોકો ખરેખર કામ પણ કરે છે, એ લોકોને મનમાં ખાડો તો છે જ। પણ મૌલિકભાઈ, તમે આ જે મુવમેન્ટ લાવ્યા છો, તમે જે જર્નલિસ્ટ છો, તમારી પોતાની એક વેબસાઇટ છે, પરંતુ હું તમને આજે સ્પષ્ટતા કરાવવા માગું છું કે એઝ અ જર્નલિસ્ટ આ કરી રહ્યા છો કે પછી
તમારી એક છાપ એવી છે કે ભાઈ તમે સરકારના વિરોધી છો, તો આ દિમાગમાં કેવી રીતે આવ્યું? એટલે સરકારના વિરોધી તરીકે આવ્યું કે પછી જે જર્નાલિસ્ટ કે લોકોને આમાં જોડવા જોઈએ એ વિચાર આવ્યો? બહુ જ સારો પ્રશ્ન છે. હું બહુ જ ખુલ્લા મને વાત કરવા માટે જાણીતો છું અને હું આજે પણ એ જ રીતે વાત કરીશ. કોરોના કાળમાં ટ્રાફિક ઓછો થઈ ગયો, બરાબર છે, પણ જે જર્નલિસ્ટ છે એને રખડવાનું ઓછું નથી થતું, એ ફરતો જ હોય છે. જે રીતે ખાડાઓ, એમાં ખાડો, એટલે રસ્તાની એટલી ખરાબ હાલત છે કે આજે તમે જઈ નથી શકતા અને સામાન્ય વ્યક્તિ બોલી શકતો નથી. આજે કોઈ પણ વ્યક્તિને ખાડાથી પ્રશ્ન ઊભો થાય જ છે. તો એ સમયે જ્યારે મેં એવું જોયું કે આ ખાડાનો કોઈક નિકાલ લાવવો જરૂરી છે, કારણ કે એક બરોડિયન તરીકે હું પણ આ પ્રોબ્લેમ ફેસ કરું છું ને તમે પણ ફેસ કરો છો ને, આપણે સૌ કોઈ ફેસ કરીએ છીએ, પણ આની સામે કોઈ બોલવાવાળો અવાજ જ નથી. તો ખરેખર અવાજ ક્યારે ઊભો કરવો અને કયો ઊભો કરવો કે જે ખરેખર કામ લાગશે, તો એ એક જર્નલિસ્ટના માઇન્ડસેટનો વાત આવી. અને એટલે આ એક સાર્કાઝમ છે. વડોદરા ખાડા ફોટોગ્રાફી કોમ્પિટિશન એક સાર્કાઝમ બનાવ્યું છે કે જે સાર્કાઝમમાં લોકો પોતાનો આક્રોશ ઠાલવે ફોટા થકી, અને એ આક્રોશ અમે તો મૂકીએ છીએ પણ એમાં ક્રિએટિવિટી છે. એટલે આમાં કોઈ પોલિટિકલ મોટિવ નથી કે આમાં સત્તાધારી પક્ષ સામેનો જે મારો ફ્રસ્ટ્રેશન છે કે મારો જે એગ્રેશન છે એ વ્યક્ત કરવાનો પ્રયત્ન નથી. હું એક માધ્યમ છું, એક પ્લેટફોર્મ છું. લોકોનું જે આક્રોશ છે, લોકોનું જે ફ્રસ્ટ્રેશન છે એ અમે પુટઅપ કરીએ છીએ. પણ મૌલિકભાઈ એક વસ્તુ એવી પણ છે કે તમે બહુ જ સમયથી જર્નલિસ્ટ ફિલ્ડમાં છો. પહેલાં એવું હતું કે અખબારમાં કોઈ પણ વસ્તુની સમસ્યાનો જે એક ફોટો છપાઈ જાય તો તંત્ર હાલી જતું હતું, કારણ કે માહિતી ખાતું હોય કે કોર્પોરેશનનો પીઆરઓ હોય, એની આખી એક ડિપાર્ટમેન્ટ છે જે પેપરો વાંચે છે, એના કટિંગ્સ કાપે છે અને જે તે ફાઇલ બનાવીને જે તે ડિપાર્ટમેન્ટમાં મોકલે છે. તો અને સમયાંતરે અખબારો પણ એને ફોટા આવા છાપતા જ હોય છે. શું બદલાઈ એવું ગયું છે અત્યારના સમયમાં કે અધિકારીઓને કોઈ અસર નથી અને જે જનતાને સીધી જે અસર છે, જે નેતાઓ, સ્થાનિક નેતાઓ, એમને પણ કોઈ અસર નથી? સૌથી મોટો પ્રશ્ન એ છે કે મીડિયાનો જે રોલ છે, જે મીડિયાની સ્ટ્રેન્થ હતી, એ સ્ટ્રેન્થ સમયાંતરે ઓછી થવા માંડી. ઓછી શું કામ થવા માંડી? એના ઘણા બધા કારણો છે. એક તો એને ડિઝોલ્વ કરવામાં આવી છે એક પર્ટિક્યુલર સ્ટ્રેટેજીથી, અને એના માટે એક પર્ટિક્યુલર ફોજ, એક પર્ટિક્યુલર સેલ વર્ષોથી કાર્યરત છે. એ સેલે મીડિયાની જે તાકાત હતી એ ઓછી કરી. આજે એક સમય હતો કે જ્યારે 1999માં મેં મીડિયામાં શરૂઆત કરી, ત્યારે મને લોકો પૂછતા કે મીડિયામાં તે શરૂઆત કરી તો બરાબર છે, પણ એનાથી શું થાય છે, તું શું કરીશ અમારા માટે? તો હું એ લોકોને કહેતો કે તમને કોઈ પોલીસવાળાએ પકડ્યો હોય અને તમે પાસેથી ખોટો દંડ વસૂલ કર્યો હોય, હવે તમે એક સામાન્ય નાગરિક છો, તમે પૈસા આપીને નીકળી ગયા પણ મનમાં એ ચોટ રહી ગઈ છે. જ્યારે ત્રીજા દિવસે કે પાંચમા દિવસે કે ઇવન મહિના પછી પણ આવો કોઈ કિસ્સો છપાશે ને, ત્યારે તમે એ છાપાનું કટિંગ લઈને લોકોને કહેશો કે જો મારી સાથે પણ આવું જ બન્યું હતું. એ જે તાકાત હતી, એ મીડિયાની તાકાત અત્યારે ભૂસાઈ રહી છે. અને એની પાછળનું કારણ પણ પોઝિટિવિટીથી ભરપૂર સમાચારો છે. પણ મૌલિકભાઈ, અખબારો શું છાપે, ટીવી શું બતાવે, પણ તમને એવું નથી લાગતું કે લોકો પણ હવે ઇન્વોલ્વ થવા નથી માંગતા? લોકો ઇન્વોલ્વ થાય છે. હું એક બહુ જ સરસ આની અંદર એક્ઝામ્પલ આપીશ કે એક બહુ સારી જોક છે કે એક કપલ હોય છે અને કપલ એવું કહે છે એના ફ્રેન્ડ સાથે વાત કરતો હોય છે કે દોસ્ત, તારા ઘરમાં તારું કેટલું ચાલે? એટલે પેલો જે હસબન્ડ હોય છે એવું કહે છે કે સી, અમે બહુ સરસ મજાનું ડિમાર્કેશન કરેલું છે કે મારી વાઇફ મારા ઘરમાં શું બનશે, શું લાવવાનું, કઈ રીતે ચલાવવાનું, એ બધું કામ કરશે, અને હું રશિયાની અંદર કઈ રીતની પોલિસીઝ આવી જોઈએ, અમેરિકા અને ચાઇનાના સંબંધ વચ્ચે શું થવું જોઈએ,
એ બધું હું ડિસાઈડ કરીશ. અત્યારે પબ્લિક આ જ કરી રહી છે. આજે આપણે ત્યાં સુશાંત મર્ડર કેસ કે જે પણ એનો કેસ છે જેમાં નાર્કોટિક્સ બ્યુરો ને બધું ઇન્વોલ્વ થયું, એના ઉપર પબ્લિક વધારે ફોકસ કરી રહી છે. એના ઉપર ટ્વીટ્સ આવે છે, એના ઉપર ફેસબુક પોસ્ટ મુકાય છે. કંગના રાણાવતને જે સપોર્ટ મળ્યો છે એ કોમન પબ્લિકે આપેલો છે, અને એ બધું જ ફેસબુક. પણ જે રિયલ પ્રશ્નો, જે વડોદરાના પ્રશ્નો છે, અમદાવાદના પણ પ્રશ્નો છે, એ રાજકોટના પણ પ્રશ્નો છે અને મુંબઈના પણ પ્રશ્નો છે. જ્યારે વ્યક્તિ, સોશિયલ મીડિયા પણ એક બહુ મોટું મીડિયા છે, એ પોતાનામાં એક સખત મોટું મીડિયા છે, તો જ્યારે વ્યક્તિ પોતાના સાચા પ્રશ્નો ને ઉજાગર કરવા માટે એક મુહિમ ચલાવશે, એક પ્રયત્ન કરશે, ત્યારે જ એ વસ્તુ થશે અને ત્યારે મીડિયા સ્ટ્રોંગ થશે. મૌલિકભાઈ, આ તો આપણી વાત થઈ ગઈ. હવે તમારા કોમ્પિટિશનની વાત કરીએ. તમે વિચારી લીધું, ખાડા ફોટોગ્રાફી ચાલુ કરી દીધું, કેવો રિસ્પોન્સ છે અત્યારે? મનોજ, સૌથી મોટો રિસ્પોન્સ એવો છે કે વડોદરાની અંદર ઘણા બધા મિત્રોના ફોન આવ્યા. હું પોતે પણ ફોટોગ્રાફર છું અને બિંગ અ જર્નલિસ્ટ ફોટોગ્રાફર કમ્યુનિટી સાથે પણ એટલો જ નજીકથી જોડાયેલો છું. દરેક વ્યક્તિ એકબીજાને અત્યારે આ વસ્તુ ફોરવર્ડ કરી રહી છે. આ હજી અમારું ટીઝર છે, આ હજી શરૂઆત છે, પ્રથમ પગલું છે જેમાં અમે રકમ મૂકી છે. અમે તમને એવું કહ્યું છે કે તમે ખાડાના ફોટા પાડો. આની અંદર હવે નેક્સ્ટ આજ સાંજે અમારું બીજું ટીઝર રિલીઝ થશે, જેની અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હશે ખાડાની. અમે ખાડાને પણ ટર્મ્સ અને કન્ડિશન્સમાં ડિવાઈડ કર્યા છે અને એ ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચશે. રિસ્પોન્સની વાત કરું તો સારા સારા લોકો, જે શહેરના જાણીતા લોકો છે, જાણીતી હસ્તી છે, ચાહે એ પોલિટિકલ હોય, નોન પોલિટિકલ હોય, એ લોકો પોતાના ફેસબુક વોલ પર આ સામેથી શેર કરે છે, લિંક શેર કરે છે. એ લોકો ખાલી પિક્ચર પણ શેર કરી રહ્યા છે. ઘણા બધા ફોટોગ્રાફર મિત્રોના ફોન આવે કે આ એન્ટ્રી કરવા માટે સિંગલ ફોટો મોકલવાનો કે 5 ફોટા મોકલવાના કે 10 ફોટા મોકલવાના, તમે આને જજ કેવી રીતે કરશો. એક 12 કલાકમાં એક સામાન્ય પોસ્ટર જે બનાવતા મને પોતાને ખાલી ગણીને 7 મિનિટ થઈ હતી. એ અને એવું કંઈ એવું ક્રિએટિવ નથી, એ સિમ્પલ બ્લેક એન્ડ વ્હાઈટ છે. તો એ વસ્તુ આ હદ સુધી પહોંચે એ જ બતાવે છે કે લોકોમાં આક્રોશ કેટલો છે. મૌલિકભાઈ, ફોટોગ્રાફીની તમે ડેટ પણ નાખી છે કે આટલા તારીખ સુધી છે. જજ કેવી રીતે થશે કે કયો ફોટો સારો છે? જજમેન્ટ માટે અમે વડોદરાના ખ્યાતનામ ફોટોગ્રાફર્સ, જે ફોટો જર્નલિસ્ટ છે, એની એક ટીમ મૂકી છે, જેમાં કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિનું નામ, એ ફોટોગ્રાફ આ વ્યક્તિએ પાડ્યો છે એ નામ બતાવવામાં નહીં આવે. એમને ખાલી ફોટા મોકલવામાં આવશે. 3 જણાની મિનિમમ પેનલ રહેશે. એ લોકો ફોટો સ્ટડી કરશે અને એ સ્ટડી કર્યા પછી જે પિક્ચર સારામાં સારું હશે એને એ લોકો વિજેતા જાહેર કરશે. અને આ 3 ફોટો જર્નલિસ્ટ પોતે પણ વર્ષોથી વડોદરાના પ્રશ્નોને પોતાના કેમેરામાં ક્લિક કરતા આવ્યા છે. એ લોકોને સમજાય છે, એ લોકો સમજી શકે એવા વ્યક્તિ છે. એ લોકોને ચામાં હું પોતે પણ ઇન્ડિવિજ્યુઅલી આઈ એમ નોટ અ પાર્ટ ઓફ ધ ગેમ. મૌલિકભાઈ, તમે જે રીતે કીધું કે સોશિયલ મીડિયા પર, આ છેલ્લો સવાલ છે કે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોતાની સમસ્યાઓ મૂકે છે, ફોટોગ્રાફી મૂકે છે. 30 તારીખ તમે ડેડલાઇન આપી છે, કઈ શું આશા છે, કેટલા ફોટા આવી શકે છે? જે રીતના માર્કેટમાં આ મેસેજ પ્રેસિપિટેટ થયો છે, બીજું કે જે રીતે અત્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ અને VNN નેટવર્ક ઉપર પણ આ ઇન્ફોર્મેશન સ્પ્રેડ થશે એમના થ્રુ પણ, અને ખરેખર લોકો હેરાન તો છે જ. હું એવું માનું છું કે કદાચ મને 50 એન્ટ્રી પણ મળે ને તો હા, એચિવડ માય ગોલ. હું અહીંયા નંબર્સ ગેમ પર નથી રમવા માગતો, કારણ કે મારે આને કોઈ, ધીસ અ ફ્રી એન્ટ્રી, આઈ એમ નોટ હિયર ટુ મેક મની આઉટ ઓફ ઇટ, નો પ્રોફિટ્સ. મને 50 એન્ટ્રી પણ સારી મળી ગઈ ને તો આઈ થિંક કે મેં મારું કામ કરેલું છે.
ખૂબ ખૂબ આભાર મૌલિકભાઈ તમારો અમારી સાથે ચર્ચામાં જોડાયા અને મૌલિકભાઈ એક નવો જ પ્રયોગ કર્યો છે જનતાને જગાડવાનો સાથે સાથે તંત્રને પણ જગાડવાનો અને સાથે સાથે તમારી જે ફોટોગ્રાફીની કળા હોય તે પણ આનાથી બહાર આવી શકે છે કોરોના કાળમાં જ્યારે લોકો સુસ્ત થઈ ગયા છે ત્યારે આ જે આવા જે પ્રયોગો છે તે તમને એક નવી ઉર્જા પણ આપી શકે છે આપ પણ તમારો ફોટો અહીં મોકલી શકો છો નીચે લખેલા નંબર પર કે મેલ આઈડી પર તમે તમારો ફોટો મેલ કરી શકો છો અને અમારા જે આ કાર્યક્રમ છે તેના કોમેન્ટ બોક્સમાં તમને કોઈ સવાલ પૂછવાનો હોય મૌલિકભાઈથી તો એ સવાલ પણ તમે પૂછી શકો છો હાલ જે રીતે આ ખાડાઓની જ્યારે વાત ચાલે છે અને વડોદરા વિશે જ્યારે મૌલિકભાઈએ બી કીધું કે વડોદરા જ્યારે ખાડોદરાના નામે ઓળખાય છે ત્યારે હું પણ જર્નલિસ્ટ છું અને મૌલિકભાઈ પણ છે અમને પણ આ વસ્તુની ખૂબ જ શરમ લાગે છે કે જે વડોદરા સંસ્કારી નગરી કળા નગરી તરીકે જાણીતી હતી આજે જ્યારે કોઈ પણ તેને ખાડોદરા કહે છે ત્યારે દુઃખ તમામ વડોદરાવાસીઓને થાય છે અને આ કોના પાપે થાય છે તે સૌ કોઈ જાણે છે આમાં કોઈ જનતાનો ઇન્વોલ્વમેન્ટ નથી જે પણ કોઈક ગણ્યા ગાંઠ્યા લોકો છે ચાહે એ પદાધિકારી હોય કે અધિકારીઓ હોય તેના જ પાપે આ વડોદરાવાસીઓ હાલ પોતાના વડોદરાને ખાડોદરા તરીકે પણ સાંભળવા પર મજબૂર છે।